કુકરમુંડાના ઉમજા ગામ ખાતે તાપી જિલ્લામાં 10મા ધોરણમાં 95.16% લાવી પ્રથમ આવેલી તેજસ્વી તાલા એવી સર્વોચ્ચનાબેન નરેશભાઈ વસાવાનું સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો. તાપીના છેવાડામાં આવેલા કુકરમુંડા તાલુકાનું નામ રોશન કરવા બદલ ગામજનો અને તાલુકાના આગેવાનો વતી ભવ્ય સ્વાગત સમારંભ કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલ ઉમજા ગામની સામાન્ય પરિવારમાંથી આવતા સરવચના બેનનું ધોરણ 10મા તાપી જિલ્લામાં પ્રથમ આવવા બદલ સત્કાર કરવામાં આવ્યો, જેમાં ગામના આગેવાન સાગરલિયાભાઈની આગેવાની હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ખોડદાના પ્રિન્સિપાલ પરેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને ગામના નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને SRP જવાનો પણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પ્રાર્થના કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ હાજર મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમમાં હાજર મુખ્ય મહેમાન તરીકે આવેલા એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના આચાર્ય પરેશભાઈ પ્રજાપતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થિનીનું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી અને કાર્યક્રમમાં આવેલા આગેવાનો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીની સર્વચના બેનને ભેટ આપી પ્રોત્સાહન આપ્યું હતું અને બાળકો માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ અંતે ગામના નાના ભૂલકાઓએ આભારવિધિમાં ધરતી માતા આમુનને ભૂલજી પ્રાર્થના ગીત રજૂ કાર્યક્રમને પૂર્ણાહુતિ આપવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ લેવલમાં 95.60% પાસ થઈ છું તો મને બહુ જ ખુશ થાય છે. હું સૌથી મોટો શ્રેય હું મારા પેરેન્ટ્સને આપીશ, કેમ કે એમણે મને સાચું માર્ગદર્શન આપ્યું અને હું મારા શિક્ષકોને પણ એટલો જ શ્રેય આપીશ, કેમ કે એ લોકોએ મને સ્ટડી પ્રત્યે વધારે ફોકસ કરવા માર્ગદર્શન આપ્યું છે. હું બધા સ્ટુડન્ટ્સને એવું જ કહીશ કે તે લોકો સતત મહેનત કરે અને પોતાના મમ્મી પપ્પાનું નામ રોશન કરે. કેટલા તમારા ભાઈ બહેનો કેટલા છે? હમણાં અમે 3 બહેનો છે, એટલે એક એકલવ્યમાં જ ભણ સ્ટડી કરે છે અને ઓનલાઈન શિક્ષણ વખતે પણ અમે ટાઈમ અલગ અલગ કરીએ, એક જ મોબાઈલમાં. મમ્મી પપ્પા શું કરે છે? મારો પપ્પા ફાર્મર છે અને મમ્મી આંગણવાડી. શું બનવા માંગો છો હમણાં હાલમાં તમે? તમારું લક્ષ્ય શું છે? હું આગળ જતા સાયન્સમાં એડમિશન. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ, 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખોઈ કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટરની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે.
મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરણ હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરણ ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે, એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ, તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.